કોરોનાને લઈને દ્વારકા મંદિરનો નિર્ણય છે કે ફૂલડોલ ઉત્સવ ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે। ઘણા પગપાળા સંઘ પગપાળા જવા નીકળ્યા હતા, પરંતુ જામનગરના કૃષ્ણ ભક્તો પગપાળા નીકળ્યા છે। તે દરમિયાન 29મી માર્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે, પરંતુ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે તેવો મંદિર દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે। राज्य में होली धूलेटी त्यौहार माटे राज्य सरकारे दिशा निर्देश जाहिर कर्या छे। छोटाउदेपुर में परंपरागत योजाता मेलाओ आ वर्षे नहीं योजाय। आदिवासी समाज में होली धूलेटीए उजवणी थाय छे, जेमां परंपरागत वस्त्रों अने आभूषणों पहेरी युवक युवतीओ नाचता गाता जोवा मळता होय छे अने उत्सव मनावे छे। तो क्वांटना घेरना मेलाओने निहाळवा देशभरमांथी लोको आवे छे अने समाजना लोको मानता पूरी करवा અહીંયા જોવા મળે છે, જેમાં મોઢા પર છુંદડા ચિત્ર આવે છે। જિલ્લામાં આવા અનેક જગ્યાઓએ મેળાઓ ભરાય છે, જો કે કોરોનાને લઈને આ વર્ષે મેળાઓ નહીં યોજાય। પહેલી વાર તૂટેલી આ પરંપરાને લઈ લોકોમાં દુઃખ તો છે જ, પણ સરકારના આદેશનું પાલન કરવું અને કોરોનાની ગંભીરતાને પણ તેઓ સમજે છે। હવે આ એક COVID-19 એક આ કોરોના વાયરસ બીમારી જે છે એ દુનિયાભરમાં ફેલાઈ છે, અને ખાસ કરીને જ્યારે એને એમાંથી બચવા માટેનો એક આગા ઉપાય છે, ત્યારે આ વખતે આ વર્ષે જ્યારે હોળી જે છે એ બી એક સામૂહિક રીતે નથી ઉજવવાની, ત્યારે સમાજે સ્વયંભૂ પોતાની રીતે આ જે COVID-19ની જે બીમારી કોરોનો છે એ ફેલાય નહીં એની તકેદારીના રૂપે આ જે મેળાઓ છે જે બંધ રાખેલ છે એને સમર્થન આપેલું છે। આ વખતે કલેક્ટરના આદેશ પ્રમાણે કવાંટના જે તમામ મેળાઓ રદ કરવાનું વિચાર્યું છે એનો અમે સમર્થન આપીએ છીએ અને સરકારને પૂરેપૂરો સમર્થન આપી અને આ કોરોના મહામારીને જેમ ભણે એમ નાબૂદ થાય એવો અમે આશા રાખીએ છીએ। આ વખતનો મેળો એટલા માટે બંધ રાખવામાં આવ્યો છે કે આપણા દેશમાં અને દુનિયામાં જે કોરોના મહામારી ચાલે છે, જેના કારણે આપણા ભારતના વડાપ્રધાન શ્રી પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે આને અટકાવવા માટે, આપણા ગુજરાતના મુખ્યમંત્રી પણ ખૂબ જ આને અટકાવવા માટે મહેનત કરી રહ્યા છે, આપણા જિલ્લાના કલેક્ટર પણ આ કોરોના મહામારીમાંથી ઉગારવા માટે જાત જાતની મહેનત કરી રહ્યા છે, તો આદિવાસી પણ સ્વયંભી રીતે આ વખતના મેળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। હોળી ધૂળેટી પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। સ્થિતિ એવી છે કે ધૂળેટી પર્વમાં રંગ અને સુગંધ ઉડી ગઈ છે, તો વળી ફૂલો માર્કેટ પણ મોટી અસર જોવા મળી રહી છે। ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રહેતા ફૂલોની માંગ ઘટી છે। ધાર્મિક વિધિઓમાં ગલગોટા, બેરી અને ગુલાબ સહિતના ફૂલોનો ઉપયોગ થતો હોય છે। રાજકોટના ગોંડલમાં ફૂલની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓ પર તેની અસર પડી છે। ફૂલોના વેપારીઓના મતે 10 વર્ષ પહેલાં ગોંડલ શહેરમાં ફૂલો માટે અમદાવાદ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ એક દાયકાથી ગોંડલમાં વિવિધ ફૂલોની ખેતી થવા લાગી છે, પરંતુ હાલ કોરોનાને કારણે વેપારીઓ અને ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે। હોળી ધૂળેટી માટે નિયમ, ધાર્મિક ઉત્સવો, લગ્ન પ્રસંગો બંધ થયા છે અને ફૂલોની જરૂરિયાત ઘટી છે। ફૂલોની ખેતીમાંથી ફૂલ ઉતારવાની મંજૂરી પણ મોંઘી પડે છે। ખેડૂતને ગુલાબના ફૂલ 55 રૂપિયા કિલો પડતર થાય છે, જેની સામે બજારમાં રૂપિયા 20 કિલોએ વેચાતા હોવાથી 35 રૂપિયાની નુકસાની વેઠવી પડે છે। વળી જો ફૂલો સમયસર ઉતારી લેવામાં ન આવે તો માલ ખરાબ થઈ જાય છે, અને તેથી જ મોટાભાગના ખેડૂતોએ સફેદ ફૂલના છોડ ખેતરમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે। કોરોના મહામારી વચ્ચે ફૂલના ભાવ કોઈ મળતા નથી। સરકારે ચૂંટણી ટાઈમે આમ તેમ જનતાને ફેરવી, પછી લોકડાઉન કર્યું, કર્ફ્યુ કરી, ખેડૂતને અત્યારે નુકસાનીના પ્રત્યે છીએ। વેપારીને કોઈ ભાવ દેતા નથી, ખેડૂતને કોઈ ભાવ મળતા નથી, મજૂરી જાજી ચૂકવવી પડે છે પણ મજૂરો આવતોય આવતા નથી। આ કોરોના મહામારીને લીધે સરકારે જે નવી ગાઈડલાઈન મુજબ જે હોળીના તહેવાર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, ધાર્મિક મેળાવડા બંધ કરેલ છે, તેના હિસાબે વ્યાપક નુકસાનીનો વેઠવાનો વારો આવી રહ્યો છે। અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ, જે અમે પહેલાં અમદાવાદથી મગાવતા ફૂલ હવે અત્યારે હાલ જે લોકલ આપણે વાવેતર થઈ રહ્યા છે, જેથી કરીને લોકલ ખેડૂતોને જે ફાયદો થાય તેના હિસાબે અમે ગોંડલમાંથી આજુબાજુના વિસ્તારમાંથી ફૂલ મગાવી છીએ।